video episode. Varnivesharmaniya darshanam mandahasa ruchirananambujam pujitam surnarotamir muda dharmanandana vichintai om sri avatarani Swaminarayanaya Nilkanthaya Ghanshyamaya Namo Nama Guru Charan Kamalebhyo Namo Nama. Bolo Sri Hari Krishna Maharaj Ni Jai, Ghanshyam Maharaj Ni Jai. Lakshmichand said, Aju, Vava Juruma જુલી રહ્યા છે, વાહન જુલી રહ્યું છે. આપણે એમને મધ્યરે છોડ્યા હતા ને, હવે બહાર કાઢવા પડશે ને. તો ગઈકાલમાં જ્યારે વાહન બરાબર આમ ચડ્યું, વાવાઝોડાને સાથે સાથે એ ડોલવા લાગ્યું, ફંગળવા લાગ્યું, અને વરસાદ પણ પ્રચંડ વેગથી ફૂંકાતા પવનમાં આ વાહનની બચવાની જે ખલાસી હોય ને, વાહન હાંકવનારા, એ બધાને થયું હવે આપણી મહેનત નિષ્ફળ છે, હવે આપણાથી ઉગરે નહીં. અને એટલું જોરદાર હતું કે લોકોના જે પહેલાં તો પાછું સઢ હતા ને દાદા, એ સ્ટીમરના એન્જિન નહોતા, એટલે સઢનું એ પેલું જે હોય બાંધેલું એ બધું તોડી ફેરી નવરું થઈ ગયું હતું. થોડું ઘણું બચ્યું હશે, પણ એટલો બધો પવન હતો કે સઢી ના રહે, ફાટી જાય. પેલું જે બધું પહેલાં તો વાહણા જ બધું લાકડાથી કામ થતું, લોખંડનું તો કેટલું બધું હતું નહીં, એટલે જે કેટલું બાંધ્યું હોય એ વાહનનો પેલા સઢ, એ બધા એ લાકડાના ખરી કર્યું હોય, એટલે એ બધું તૂટી ગયું, નવરું થઈ ગયું. એટલે હવે ખલાસીઓ ફરી પાછું મહેનત કરીને બાંધ્યું હશે, કર્યું હશે, પણ એ બધી મહેનત નિષ્ફળ ગઈ. એટલે આખરે ખલાસીઓ તો નિશાસો નાખતા બોલી ઉઠ્યા, હવે કંઈ આશા લાગી નહીં કે હવે આ વહાણ હાજું રહે, આ વહાણ હવે આ જળ સમાધિ લેશે. એટલે એ નિશાસા નાખતા બોલ્યા કે હે ભાઈઓ, હવે આપણી આ છેલ્લી ઘડી છે. ખબર પડી ગઈ કે હવે આપણે બચવાના નથી, કોણ બચાવે હવે? એ તો ટાઈમ એ હતું ને કે ભાઈ મેસેજ મોકલી આપે કઈ જગ્યાએ, ઉપર કંઈક હોય તો પ્લેનથી ખબર પડી જાય કે આ નીચે કોઈ છે, એવું તો હતું નહીં. એટલે હવે કહે છે છેલ્લી ઘડી છે, માટે પોતપોતાના ઈષ્ટદેવને સંભાળી લ્યો, આપણી આવરદાનો આ છેલ્લો દિવસ છે કે છેલ્લી ઘડી છે. હવે જેના જેને ઈષ્ટદેવ હોય એને સંભાળવા માંડો, જેને જેને છેલ્લી હોય હવે યાદ કરી લો, હવે આ દિવસ છેલ્લો છે. એટલે સૌ અખંડ ભજનમાં જોડાયા. પછી તો હવે આ ટાઈમે તો શું યાદ આવે? કયો દાદા યાદ આવે? ઘરમાં શું કરતા હશે એ બધું યાદ આવે? શું યાદ આવે? અરે ઉપડી જાય બરાબર, સ્વામિનારાયણ 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 ભજન કેવું થાય બોલો. તારે પ્લેનમાં ગયા હોય અને એમાં હાઈજેક થઈ ગયું હોય, અથવા તો પ્લેનની અંદર એ ખૂટી ગયું હોય ફ્યુઅલ, અને હવે પાયલોટ કે ભાઈ હવે ફ્યુઅલ અચાનક પૂરું થઈ ગયું તો ટેન્ક લીકેજ થઈ ગઈ છે, આવું થયું છે હવે તો, હવે તો શક્યતા. અને પાછું તે પાછું 30-40 હજાર ફીટ ઊંચું હોય, હવે પછી કે હવે તો ભાઈ છેલ્લી ઘડી છે, હવે શું કરીએ? હવે શક્યતા નથી, કારણ આટલી ઊંચાઈ છે એમાં આવું પ્રોબ્લેમ થયા છે, એક એન્જિન બંધ થઈ ગયું છે. લો આવું થયું તો હવે તો કોઈ શક્યતા નથી. માટે ભજન મંડો, એટલે જેને જેને ભાઈ હવે ઈચ્છા હોય, જેને યાદ આવે એ કરો. છેલ્લે તો ઘડીએ શું યાદ આવવાનું? ભગવાને સંભાળે ને, ત્યારે તો પછી તે એમ થાય કે મને કોઈ બચાવવા આવે. એટલે એ ટાઈમે એ જે ભજન ઉપડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એટલે દુઃખમય સમિલન કરે સબ કોઈ, સુખમય ના કરે સૌ કોઈ. જો સુખમય કરે તો કભી દુઃખ ના હોય. દુઃખ આવે ત્યારે જ આપણે ભગવાનને સંભાળીએ. ભગવાન કે તને આ ભગવાન ત્યારે વિચારે કે આને તો મારું ભજન જોરદાર લાગ્યું છે ને, પણ ભગવાન ખબર કે આને દુઃખ પડ્યું એટલે ભી પડી છે એટલે. પણ જો હમણાં કંઈક સુખને સુખ થઈ જાય તો એ તો કોઈક જ એવા હોય કે જેને મતિ સ્થિર રહે,
છકી ના જાય. દુઃખ પડે તોય એ ભગવાનને સંભાળતો જ હોય અને સુખ પડે તોય એ સંભાળતો જ હોય છે. એટલે બધા એ ભજનમાં જોડાયા ત્યારે લક્ષ્મીચંદ વાણિકે તો ક્યારની સંતોએ આપેલી માળાથી સ્વામિનારાયણ મહામંત્ર જપવા માંડ્યો હતો. સંતોએ કીધું હતું કે જ્યારે પણ કંઈક મુશ્કેલી આવે, કંઈક દુઃખ આવે, તો આ માળા છે એનું ભજન કરતા રહેજો. એટલે લક્ષ્મીચંદ શેઠે તો જે સંતોએ માળા આપી હતી એનું મહામંત્રનો જપ તો ક્યાંનો કરવા માંડ્યો હતો. એમને તો હતું નહીં એવું, એટલે તેમણે તો મહામંત્ર ચાલુ રાખ્યો હતો. હવે એ ટાઈમે અચાનક જ પવનની રૂખ બદલાઈ ગઈ, દિશા બદલાઈ ગઈ પવનની. વરસાદ અટક્યો, અવાજોડું શાંત થયું અને સૌના જીવમાં જીવ આવ્યો. બોલો, આમાં તો પહેલાં ફાવી ગયા ને દાદા, જે મરવાના તો એ ફાવી ગયા. લો આ તમે કેવું કહેવાય બોલો, એટલે એક ભગવાનના ભક્ત સાચા ભક્તથી બીજા કેટલાય જીવ, જો સાચો ભક્ત હોય તો એના યોગમાં કે એના સંગમાં કે એના સંપર્કમાં આવે તો પણ કદાચ એનું મૃત્યુ આવ્યો. હવે આ લોકોનું મૃત્યુ તો આવી જ ગયું હતું. હવે દાદા કદાચ જો આ બેઠો ન હતે, આ લક્ષ્મીજન જો બેઠા ન હતે, તો હું વાહણવારે જીવતા રહેવાના હતા, મરવાના જ હતા. પણ એ સાચા ભક્ત દિલથી ભગવાનને સંભાળીને યાદ કરતા હતા, સ્મરણ કરતા હતા, તો આને લઈને બધી વસ્તુ ફરી ગઈ. પવનની રૂખ બદલાઈ ગઈ, વરસાદ અટકી ગયો, વાવાઝોડું બંધ થઈ ગયું. બોલો, તો જો સાચો ભક્ત હોય તો એના થકી બીજા કેટલાય જીવનું સારું થાય છે, ભલું થાય છે અને કલ્યાણનું પણ અને મોક્ષનું પણ થતું હોય છે એના માટે. હવે આપણે તો ભગવાનને સંભાળ્યા હતા, પણ એના થકી બીજા જેટલા હશે બીજા એને પણ જાન બચી, બાકી એ આ મરી જાય તો પૂરું થઈ ગયું હતું બધાય. પણ બધું આ ટળી ગયું અને ખલાસીઓએ વાહનને સાચી દિશાએ ચડાવી દીધું. પછી આ બધું શાંત થયું એટલે ખલાસીઓએ ફરી પાછું જે દિશામાં જવાનું હતું એ ચડાવી દીધું. પણ ત્યારે પણ એક ખૂણામાંથી સતત સ્મરણ હતું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો, પણ હવે હવે આવું થઈ ગયું એટલે ઓહો બધું શાંત થઈ ગયું, પાછું આપણું ટટન તો બંધ થઈ જાય કે હો જો થઈ ગયું ને શાંત, લો હવે હવે ભજનની શું જરૂર, કેમ તે કે હવે દુઃખ ટળી ગયું. બોલો, ભગવાન કે બસ પતી ગયો હવે, કે તેમ કે તમે હવે આ જે હતું દુઃખ નીકળી ગયું, એટલે ભગવાનને પાછો ભૂલી જાય આ જીવ અને પાછો આમ આનંદ કલન કિલો કરવા માંડે. બોલો, તો ભગવાન દયાળુ છે કે ભગવાન ચલાવી લે. ભાઈ સ્મરણ તો કર્યું પણ ભગવાનના હિસાબમાં ગણતરીમાં હોય કે આ ભગવાનને સારું દુખાવે ને ત્યારે જ મને યાદ કરે છે. અને ભગવાન પાસે એવી ટેવ કે હવાને છે ને એને આવું જેને હોય ને એને વધારે હાલ પડે. પણ જો સુખમાં ભગવાનને સંભાળી રાખે ને અને યાદ રાખે ને તો ભગવાન મીડિયમ મધ્યમમાં રાખે. કારણ કે દુઃખ પણ એક એક શીખવાની બાબત છે, કંઈક કંઈક પ્રેરણા અને કંઈક શીખી જતું હોય છે, કશું ના કશું પ્રેરણા આપતું હોય છે, કંઈ ઉપદેશ આપતું હોય છે, કંઈક આપણા જીવનનું ઘડતર પણ થતું હોય છે. આ દુઃખ આપણે જે એને સમજીએ છીએ કે કંઈ સુખ એકલું સુખ દુઃખને સંકટ ના આવવું જોઈએ, તો એમાં આપણે કે ભગવાનને ભજીએ એવા છે એ નહીં હરખી રીતે કે ચાલો ભગવાનને સરસ સુખ દીધું, સરસ સેટ કરી દીધા, વેલ સેટ કરી દીધા, અમેરિકામાં વેલ સેટ કરી દીધા, હવે પછી જો એકે બેઠો અહીંયા મંદિરમાં આવે તો કેમ વેલ સેટ થઈ ગયા. પણ સેટ દુખાય એટલે તરત કયો દોડતો દોડતો આવે સંતો પાસે ભગવાન પાસે, હે સંતો, હે મહારાજ, હવે સારું આ સિટીઝન થતું નથી અને બધા અને ગ્રીન કાર્ડનું થતું નથી અને હવે વિઝા પૂરા થવાના, હવે સારું જવું પડશે, આ બધું બિઝનેસ ધંધા નાખ્યા છે એનું શું, અને આ બધું ગયું તો પૂરું અને આવું દુઃખ આવે એટલે કેવો દોડતો આવે, હે સ્ટોર આગળ પર થાય, સ્ટોરનું બધું થવા માંડે, સ્ટોરની અંદર કશું ના થાય, સ્ટોર બધા વેચવા માંડે, લોન ના ભરાય ને બધું પ્રોબ્લેમ થઈ જાય, ત્યારે કેવો દોડતો આવે. તારે તરત કે હે મહારાજ, હે ગુરુજી, હે સંતો, આ કંઈક હવે કૃપા કરો, દયા કરો, આ સ્ટોર હરખો ચાલે, ન તો આ દેવામાં ડૂબવાનું. તો એ ટાઈમે કેવી આજે જી કરતો આવે. પણ એમાં એને
કંઈક સ્ટ્રગલ કરવાનું, કંઈક એ વ્યક્તિ એ મુશ્કેલીનો સામનો કરવા માટેનું પણ એક આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આપણને એ ટાઈમે તો બહુ આપણને આમ દુઃખ અને એ થતું હોય છે કે સારું આ ક્યાં આવી ગયું, પણ એની અંદર ઘણોય આપણને પાઠ ભણાવતું હોય છે, આપણું ઘડતર થતું હોય છે. એટલે દુઃખને અને મુશ્કેલીને અને એ જ્યારે ચાખ્યું હોય ને અને પછી જ્યારે સુખનું હોય ને ત્યારે તમને એની આનંદ લેશે તરસ. જેમ કે પાણી પણ તરસ એકદમ ક્યારે લાગશે ખબર છે દાદા? ક્યારે લાગે પાણી પણ ઈચ્છા એકદમ તીવ્ર ક્યારે જાગે? અને એ તરસ ક્યારે લાગતી હોય છે? તરસ ક્યારે લાગે? ઉનાળામાં બરાબર તપ્યા હોય જે તલપ લાગે એની વાત છે, આમ બરાબર તાપ હોય, બહાર બરાબર 2-5 કલાક કામ કર્યું હોય અને એ ટાઈમમાં જે તરસ લાગે એ કેવી લાગે કયો જો? આમ થાય ને કે હમણાં 2-4 બોટલ પાણી પીજો એવું થઈ જાય ને, પણ ક્યારે થયું એ? એ તમે તાપમાં બરાબર ફર્યા અને રખડ્યા કે જે કામ કર્યું કે ઊભા રહ્યા તારે તમને એના પાણી પીવાની એકદમ અતિશય તલપ લાગી બરો. તો કેમ એવું થયું કે તમે એ જે પેલું દુઃખ સહન કર્યું ને થોડું એટલે, અને જ્યારે તમે પાણી પીશો ત્યારે તમે જોજો અમે અમે આમ જ્યારે અમૃત થઈ જતું એવું લાગે. આમ જ્યારે પાણી પર પાણી જતું હોય અને જે હાઈસ વળે હે એમાંય સરસ સારું ઠંડુ પાણી હોય તો કેટલી હાઈસ વળે, પણ ઠંડા પાણી પીવાની મજા એ ત્યારે આવે છે કે જ્યારે તમે બરાબર તાપમાં તપ્યા છો. એમ સુખની મજા પણ ત્યારે જ છે કે કંઈક દુઃખ જોયું હોય, કંઈક મુશ્કેલીઓ સહન કરી હોય અને પછી સફળતા મળે ત્યારે તમને એમ ઓહ મેં કંઈક કર્યું ત્યારે તમને એમ થાય. પણ હવે રોજે રોજનું આવું હોય તો એને શું એને અહો થવાનું, આશ્ચર્ય થવાનું, કંઈ નહીં થવાનું. એટલે દુઃખ ને મુશ્કેલી એનાથી કંઈક પીછેહટ કરવાની કે એનાથી આમ નાસીપાસ થઈ જવાની જરૂર હોતી નથી. દુઃખ તો સહન કરીએ છીએ ત્યારે સુખની મજા લેવાતી હોય છે. હવે એ ટાઈમે જ્યારે ભગવાનને પણ આપણે સાથે જ રાખતા હોય છે અને જ્યારે સુખ આવી જાય ત્યારે પણ, તો હવે જ્યારે આ બધું શાંત થયું ત્યારે ખૂણામાંથી જ્યારે રટણ આવતું હતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ત્યારે ખલાસીઓ પણ વિચારતા થઈ ગયા કે આ બધું આ અવાજ ક્યાંથી આવે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણનું, આ બધું તો શાંત બધા પહેલાં બધા તો બધા જજે હતા ને એ બધા તો જેને સંભાળે છે દેવને, પણ પછી જ બધું શાંત થઈ ગયું એટલે પાછા પોતાને આનંદ મજાને ક્લિયર કરવા માંડ્યા કેમ હવે બધું શાંત થઈ ગયું. પણ લક્ષ્મીચંદ છે તો સંતોએ જે આપી હતી માળા એનું રટણ ચાલુ હતું. હવે આફ્રિકામાં તો લક્ષ્મીચંદ શેઠ ઈમાનદારી અને સરળતાથી હવે જ્યારે આફ્રિકાની અંદર ઉતર્યા લક્ષ્મીચંદ શેઠ, તો એમણે જે સલાહ સૂચન અને જે કંઈક ઉપદેશ આપ્યો હતો સંતોએ એ રીતે એમનું જીવન ચાલવાનું શરૂ કર્યું, જીવા માંડ્યા ઈમાનદારી અને સરળતાથી અને વ્યસનથી દૂર રહીને જે સંતોએ કીધું હતું એ પ્રમાણે એમણે પોતાનું જીવન શરૂ કર્યું. ઈમાનદારીથી સરળતાથી એમનું જીવન હતું, વ્યસનથી દૂર રહીને નિયમ ધર્મ પાળીને સૌના દિલ જીતી લીધા. વિચાર કરો કોને એવું મન ના થાય કે આ માણસ રાજી ના થઈએ, કેમ? એક તો ઈમાનદારી હોય, સરળતા હોય, વ્યસનથી દૂર રહેતા હોય અને એમાં પાછા નિયમ ધર્મ પાળે બરાબર. જે જગ્યાએ તમે કોઈ ચાલો કે સ્ટોરમાં હો બરાબર, એમાં તમારી ઈમાનદારી હોય. આજે ઈમાનદારીના એવું છે કે તમને કોની પર વિશ્વાસ કરો એ મુશ્કેલી છે કે આ વ્યક્તિ સ્ટોર ચલાવશે પણ એમાં કંઈક ગાલમેલ નહીં કરે ને, આગું પાછું નહીં કરે ને, એવો વિશ્વાસ મૂકવો અને આખા સ્ટોરનું એના પછી હેન્ડલ આપી દેવો, ચાવી આપી દે કે ભાઈ સાચવવાનો, એ વિશ્વાસ મૂકવો એ અઘરો છે. એટલા માટે સીસીટીવી કેમેરા મૂકવા પડે કે ભાઈ કે આગું પાછું નહીં થતું ને, કારણ કે આજે ઈમાનદારી શબ્દ રહી ગયો છે. હશે કોઈ હોતું એવું નથી, પણ હોતા હોય છે પણ બહુ જ્વલ્લે ઓછા હોય છે, કે જે ઈમાનદારીનો વિશ્વાસ મૂકવો એ અઘરું છે આ વખતે. અને સરળતા વ્યસન સરળતા પણ અઘરી છે. આજે દુનિયામાં સરળ થવા જાય તો તમને જો કેવું, આજે તમે આજે સરળ રહો તો દુનિયા જીવા દે દાદા. જંગલની અંદર ઝાડવા જંગલમાં હોય
તો એમાં પહેલા ઝાડું કયું કપાય? ના, ઝાડવા જે હોય બધા એક સરખા હોય આમ આકારમાં, કેવા હોય? તો કાપાય કયું પહેલા? બોલા. હા, જે સીધું હોય ને એને વહેલા કાપે. કેમ તે બહુ મસ્ત સીધું છે, કેમ તે આ જ કામમાં આવે. ને જે સરળ હોય ને એની દશા થોડી આવી હોય. બિચારો સરળ હોય એટલે કે હા, આને થોડોક ઝપટમાં લેવા જોઈએ. કેમ તે કે આ સરળ છે, હવે એને કંઈ કંઈ થવાની, ચાલો ને હવે એને જ લઈ પાડીએ, કંઈક ને કંઈક છેતરી દે, કંઈક વિશ્વાસઘાત કરીને આવું કરે. પણ પેલો જો આડો માકો વાળો હોય તો એને જો ઝપટમાં લેવા જાઓ જો, તમને ઉતારી પાડે એ કે આને આપણે થોડીક ઉતારી દઈએ, ખાડામ પાડી દઈએ. પણ પેલો ભાઈ થોડો પેલો એ જીવ તેવો ન હોય, એવો ખાધેલ પીધેલ હોય તો એવાને બધા દૂર જ રહેતા હોય. પણ એટલું યાદ રાખજો કે સરળતા હોય છે તો એની સાથે ભગવાન હોય છે. જેની ભેળા ભગવાન રહ્યું, બરાબર. એક વાત છે કે દુનિયા આખી તમારી સામે છે અને એક ભગવાન તમારી સામે છે, તો કોઈ કશું નહીં કરી શકે. પણ દુનિયા તમારી સાથે છે અને ભગવાન તમારી સામે, તમે એની સામે છે, તો દુનિયા કોઈ તમને કંઈ બચાવી નહીં શકે. પણ ભગવાનને સાથે રાખીને આખી દુનિયા ભલે તમારી સામે પડી ગઈ હશે પણ એ માકો વાળ કરી શકે નહીં. એટલે એવાની જોડે ભગવાન હોતા હોય છે, જે સરળતાવાળું જીવન જીવન હોય છે. અને આ શેઠ વ્યસનથી દૂર હતા, નિયમ ધર્મ પાળતા હતા એટલે સૌના દિલ જીતી લીધા હતા. હવે એમના જે શેઠ હતા, પેઢીના મુખ્ય મુનિમ, અરે એમના જે શેઠ, તો એમણે પેઢીના મુખ્ય મુનિમ તરીકે બઢતી આપી, પોસ્ટ વધારી દીધી. પહેલાં સાદી રીતે અને સારી આમ પેલી રીતે કામ કરતા, પણ એમની જ્યારે બધા આવા ગુણો જોયા, ઈમાનદારીના, સરળતાના, અને તે પાછો ધર્મ એવો હતો કે શ્રીજી મહારાજનો. અને આજે દુનિયામાં શિક્ષાપત્રીનું જે આજે વાત કરીએ, તો જે શિક્ષાપત્રી પ્રમાણે જેનું જીવન જીવ્યા છે અને આ શિક્ષાપત્રી જ્યારે શ્રીમાં બહાર પાડી, ત્યારે આ ભારત દેશના, ભારતની સરકારને પણ આની નોંધ લેવી પડી કે આ પ્રમાણે જો ચાલીએ અને જો જીવન ભારતના લોકો જીવે તો આ જેટલા કાયદા છે ને એ બધા પાળવા જ ના, કરવા જ ના પડે ને, બરાબર. શિક્ષાપત્રીમાં જે કંઈક લખ્યું હોય ને એને જો આપણે સંવિધાનમાં લાઇન કરી દઈએ તો એ પ્રમાણે જો જીવન જીવન શરૂ થઈ જાય પ્રજાનું, તો આ જે બધા કાયદાઓ હોય છે સરકારના, એની જે કડકતા જે પાળો એ જરૂર ના પડે. જો આ શિક્ષા પ્રમાણે દરેક લોકો જીવન જીવતા થઈ જાય જો, કારણ કે એની નોંધ સરદાર વલ્લભભાઈ પટેલે પણ લીધી હતી. તો આ લક્ષ્મીચંદનું, લક્ષ્મીચંદ જે શેઠ હતા એનું જીવન શિક્ષાપતિ પ્રમાણે ચાલતું હતું કે જેમાં મહારાજ જે જે આજ્ઞા કરી હતી એ પ્રમાણે પાળતા હતા. અને આજે એ પણ છે, તમે જો આજના જમાના પણ જો, જે કંઈ હરિભક્તો છે એના જે સ્ટોર કે બીજા ધંધા છે એમાં જે જે લોકોએ પોતાની શિક્ષાપત્રી પ્રમાણે રાખ્યું છે અને જે જે આજ્ઞાઓ પાડી છે, તો એના થકી એના જે ઓનર હોય છે, માલિક હોય છે સ્ટોરના કે બીજા ધંધાવાળા, જે કંઈ કંપનીના ફેક્ટરી માલિક હોય છે, એ લોકો કેટલા પ્રસન્ન છે. આપણા ભીખુ દાદાની વાત કરો, લ્યો આ ભીખુ દાદા જે કંપનીમાં કામ કરતા હતા એનો જે પેલો ઓનર કંઈક હશે લગભગ ધોળિયો હતો, કંઈ મેં ભીખુ દાદાને થોડુંક પૂછ્યું ડિટેલમાં, તો એ ધોળિયો એ ભીખુ દાદાને પર એટલો ઇમ્પ્રેસ હતો, એટલો એને પર એનો ભીખુ દાદા પર આમ એટલો આમ ખુશ હતો કે દાદાનું કોઈ પણ કામ હોય કે વાત હોય ને એ ઠેલે નહીં. બોલો, વિચાર કરો, એ ધોળિયો ગોર્યો એ કહેવાય કે જે, અને અને એ લોકો તો એમને વિશ્વાસ ના કરે કંપનીનું. આમ લગભગ સમજો ને કે ભીખુ દાદા જાણે એવી થયા હતા કે આમ કોઈને કંઈક બીજા નોકરીમાં લાવવું હોય ને તો ભીખુ દાદા કે ને આને લેવાનો છે, પહેલાં એને ખબર પણ ના હોય પણ ભીખુ દાદા સિલેક્ટ કર્યો, ઓકે ફાઇનલ. બોલો, પેલા ગોરિયાને એવી જાણ ના કરે પણ એને ખબર પડે કે આ ભીખુ દાદાના કોન્ટેક્ટથી આવે છે, ઓ એમના આવે તો પાસ. કેટલો વિશ્વાસ! અરે ભીખુ દાદાને ક્યારેક તો આમ એટલો બધો આમ એમ એની જોડે એટલી બધી ફ્રીલી વાત કરે, વાતચીત કરે, દાદાને ક્યારેક તેડી પણ લે, એને એટલું બધું આમ હેત અને એને ઇમ્પ્રેસ હતો ભીખુ દાદા પર. કારણ એટલું જ હતું કે ભીખુ દાદાનું જીવન એવું હતું, એમનું વર્તન એવું હતું
ક્યારેક ખોટું કરવું નહીં, ખોટું થતું હોય તો થવા દેવું નહીં. આ બધી નીતિ પ્રમાણિકતા અને શિક્ષાપત્રીમાં જે મહારાજ આજ્ઞા એ પ્રમાણે એનું જીવન હતું. અને એને લઈને પેલો એ જે ગોરીયો જે ઓનર હતો એ ઇમ્પ્રેસ હતો, એને એને એટલો એનો પ્રભાવ હતો. એની રીતે ખબર નથી કે આ પણ જે મહારાજ આજ્ઞા કરી એ પ્રમાણે જ્યારે જીવન જીવે છે. એમ આપણે ભીખો દાદા પણ જે રીતે રાખતા કે ભાઈ કંપની અંદર કશું કંઈ આમ મતલબ કે કંપનીમાં જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી પૂરેપૂરી નિભાવતા, જે સમય હોય જોબનો એમાં કોઈ ગોલમાલ ના કરે કે ભાઈ શેઠ નહીં હવે ઓનર નહીં તો મને ક્યાં જોવાનો છે, લાવને આમ બે ચાર કલાક બહાર જઈ આવું કરી આવું, તો એવું જોવાનું તો નહોતો. પણ એનું વર્તન જ એવું હતું. અને એના થકી બીજા કંપનીના માણસો પણ હતા કે જે એમ જ કે ભીખુ દાદા એટલે ભીખુ દાદા. અને એમણે કેટલાય ને જોબ પર લગાડ્યા ભારતથી બોલાવી બોલાવીને. અને એક કંપનીમાં એકવાર સિલેક્ટ કરે ભીખુ દાદા એટલે પહેલાંથી ના ના પડાય કે તમે આનું ઇન્ટરવ્યૂ કશું જ નહીં, ભીખુ દાદા સિલેક્ટ કરું ઇન્ટરવ્યૂ ને કાંઈ નહીં, સીધું લઈ જ લેવાનો. બોલો દાદા, એ ભીખુ દાદાની એવી છાપ હશે. અને એવી છાપ પાછા બધા જે વર્કર હતા એમાં એવી હતી કે ભીખુ દાદાનું કોઈ સામેથી સારું બોલે એવા તો હોય, અને પણ પાછળથી પણ કોઈ એવું ભીખોદર વિશે ખરાબ અપશબ્દ ના બોલે. એની અંદર એ કાર જે પોતે કંપનીમાં હતા એ કંપનીમાં લગભગ એમણે મને દાદા કીધું કે કેટલા વર્ષ, 15-20 વર્ષ કે 18 વર્ષ એ જો એમણે કામ કર્યું તો પેલો જે ગોરે તો એ તો છોડવા તૈયાર જ નહોતો. કારણ કે દાદા કે હવે મારે હીટર તો કે ના તમે આવું કરો ને એમ કે બોલો. તો આનું કારણ એટલું કે આ શિક્ષા પદ્ધતિ પ્રમાણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે એની છાપ ભરે પેલો અજાણ્યો માણસ છે પણ આપણા વર્તનથી એની પર પ્રભાવ પડતો હોય છે. એવી રીતે આપણા બીજા એક બીજા ભગતની વાત કરું. દિલીપભાઈ કોઠાવાળા દાદા, એની પણ એવી વાત છે. અને દિલીપભાઈનું તો જીવન જ એવું છે, બરાબર અહીંયા હોય કે ત્યાં હોય, તો એનો જે આમનો એ જે કંઈક બેકરીમાં કામ કરે છે એનો જે ઓનર જે છે એ ઓનર એમને છોડવા તૈયાર નથી. બોલો વિચાર કરો, એ ઓનર કે તમારે છે ને રજા હોય તો રજા તો ના પાડે, પણ રજામાં રજો રજા માટે ના તો નહીં પાડતા, પણ એને એવું કેવું છે કે ના તમારે આ છોડીને જવાનું. પણ દિલીપભાઈ કે ભાઈ મને આ તરી તકલીફ છે એટલે હવે મને પ્રોબ્લેમ થયો છે પગનો, તો હવે મારે હવે એટલું બધું કામ થાય ના એટલે હું બહુ ના કરી શકું, એટલે તો એટલે દિલીપભાઈ આવી રજૂઆત કરી હતી. પછી કે મારે રજા જોઈએ છે, રજા તો આપી. તો પછી અમે છેલ્લે લાસ્ટ ટાઈમ મળ્યા ને એટલે કીધું કે ભાઈ હવે મારે જવું છે, મારા પાછું વધતું જાય છે, પાછું સારું થાય વધે છે ને પાછું મટે છે ને પાછું વધે છે એટલે મારે રજા જોશે. એટલે કીધું શું પ્રોબ્લેમ કે આવું થાય છે, તો દિલીપભાઈ કે આવી છે ભાઈ મારાથી થાય નહીં. તો કે જો બીજો માણસ તો કે હું તને બીજો માણસ લઈ આપું, તમારે ખાલી ખુરશી પર બેઠા બેઠા જાય તમારે કરવાનું, તમે બીજું કાંઈ નહીં કરવાનું, તમારે જે માણસ આવે એને શીખી દેવાનું. અને તમ પણ કે તમારે આ આ બેકરીમાં આ છોડીને જવાનું નહીં. બોલો કેમ? અને એ પાછા એટલા બધા નિશ્ચિંત કે દિલીપભાઈ હોય ને એટલે એને જોવાનું જ નહીં, એ પાછા હોય ના હોય. પણ જેવા દિલીપભાઈ ખસે ને તો ખબર નહીં એને હું ત્યાં છે એના બેકરીની અંદર કે એના જે કે સ્ટોર હોય એમાં એમાં એની જે ઇન્કમ જે કસ્ટમર એ બધા છે ને આગા પાછા થઈ જાય છે, તૂટી જાય છે જેવા દિલીપભાઈ ખસે ત્યાંથી. હવે એ જ્યારે દિલીપભાઈ ત્યાં આગળ હોય છે તો શું થાય ખબર નહીં કે હવે એના કસ્ટમર વધી જાય છે, ઇન્કમે વધી જાય છે. બોલો જેવા એ દિલીપભાઈ અઠવાડિયું ખસે ને ત્યાં તરત જ એના લોસ $2,000, $3,000, $4,000 લોસ થાય. એટલે એ તરત ફોન આવે, ક્યારે આવો દિલીપભાઈ? એટલે ભાઈ કે હમણાં નહીં આવું, પણ કે હું તમને માણસ લઈ દઉં, તમે કૃષિ ટેબલ બેસવાનું, તમારે બીજું કાંઈ નહીં કરવાનું, તમારે ખાલી બસ હેન્ડલ કરવાનું, મેનેજમેન્ટ કરવાનું, બીજું હવે તમારે હવે હલનચલન કે ઊભો રહેવાનું કાંઈ નહીં કરવાનું. એને એવો વિશ્વાસ અને એવી એ ભગતની પ્રમાણિકતા, અને એ ભગત ત્યાં આગળ રહે છે તો ખબર નહીં પણ જે હોય તે, પણ એ ભગતનું જે જીવન એવું છે શિક્ષાપતિ પ્રમાણે કે જેને લઈને જે હોય એ સ્ટોર એનો એનું જે કે બેકરી હોય છે એ એટલું બધું સારું ચાલે છે, અને એટલા બધા પહેલાં જેનો ઓનર જે છે એ એટલો નિશ્ચિંત છે કે દિલીપભાઈ હોય તો લેકિન મારો સ્ટોર સારો હરખો નહીં ચાલે, એટલે એ ખર્ચવા જ નહીં દેતો.
દિલીપભાઈ કે ભાઈ આ મારાથી નહીં થાય, તો પહેલાં હું તને માણસ લાવી દઉં. તો એ આપણા ભગતનું જે જીવન શિક્ષા પદ્ધતિ પ્રમાણે છે કે જેને લઈને ઈમાનદારી રાખે છે, પરમાણિકતા રાખે છે, વ્યસન નહીં, કોઈ બીજો આડોડું કરવાનું નહીં, એટલે અને આવા આ દેશની અંદર આ જગતની અંદર મળવા કઠણ છે. એને એટલી ખબર છે કે આ વ્યક્તિનું જીવન એટલું જોરદાર છે અને એટલું વર્તન એટલું શુદ્ધ છે કે જો આ ખસ્યો ને તો બીજો નહીં મળે, રૂપિયા આપતા પણ નહીં મળે આવો માણસ. એટલા માટે સૌ કોઈને એના પ્રત્યે ભાવ થાય કે જેનું આવું વર્તન હોય, જેની આ રીતનું જીવન હોય, આ રીતે આજ્ઞા પડતા હોય, સહેજે હોય. એમ આ શેઠનું પણ આવું જીવન હતું, તેને એટલે પછી શું કર્યું, બઢતી આપી આગળ. અને 5 વર્ષમાં તો જોત જોતામાં વીતી ગયા અને જરૂર કરતાં વધારે રૂપિયા લક્ષ્મીચંદના ખજાનામાં ઉભરાવા લાગ્યા. દાદા બોલો, પછી જોવે ને આનું પેલા તરત કે ભાઈ પાટણ થવું છે તો પાટણ કરી લે, બરાબર. પણ આવી રીતે જોત જોતામાં વર્ષ 5 વીત્યા અને લક્ષ્મીચંદ જે છે ટાર્ગેટ જે ધાર્યો હતો, લક્ષ્ય ધાર્યું હતું કે આટલું થવું જોઈએ, પણ એના કરતાં વધારે એના ખજાનામાં ઉભરાવા લાગ્યા. પરંતુ ભારત પાછા વળવાની વાત વિસરાઈ ગઈ. હવે આ ટાઈમે પછી જ્યારે તમારે મતી જે આમ આવી ને કે હવે આપણે તો નક્કી કર્યું હતું આવે કે આટલું થઈ જાય, બસ બહુ થઈ ગયું, પછી આપણે ભારત આવી જશું. પણ જ્યારે ઉભરાય એ તમારે ઇન્કમ પર ઇન્કમ આવતી જાય, સ્ટોર 2ના બદલે 5 થઈ જાય, 10 થઈ જાય, 50 થઈ જાય, એ બિઝનેસની અંદર તમે આજે નોકરી લાગ્યા પછી ધીરે ધીરે તમે એના પાર્ટનરશિપ થઈ જાઓ, 50% તમારો ભાગ થઈ જાય, પછી ઈચ્છા થાય કે ભારત હવે અહીંયા આગળ આવો, બેઠા બેઠા ઇન્કમ થાય છે. હવે પહેલાં નોકરીમાં લાગવું પડતું બધું 10-10 કલાક, હવે તો ખાલી બસ કંપનીમાં જઈને ફેક્ટરીમાં જઈને ખાલી આંટ જ મારવાનો અને બસ આટલું જ કરવાનું. હવે એ રીતે જો ઇન્કમ થતી હોય તો યાદ આવે કે હવે પાછું ભારત જવું છે તારે. અહીંયા આગળ હું કહે 5-5-10-10 કાર થઈ ગઈ હોય, બરાબર, બિલિયનો 2 બિલિયન પેલી રેન્જ રોવર ને બધી આટલી બધી સુખ સુવિધા હોય, પછી ભારત પાછું થાય ઈચ્છા આવવાની ના થાય. તો એ લક્ષ્મીચંદ સેનને વિસરાઈ ગયું, એટલા બધા બિઝી થઈ ગયા ને તમારે હવે તો ભરતી થાય એટલે પછી તો બધું કામ વધે જાય ને માથા, અને ઇન્કમે આવતી થઈ ગઈ એટલે આ વાત વિસરાઈ ગઈ. હવે એવામાં એ દૂર દેશાવરમાં લક્ષ્મીચંદ શેઠ ગંભીર બીમારીમાં સપડાયા. જો આવ્યું ભગવાન છે ને પોતાનો ભગત છે એટલે એને સાચવણી તો રાખવી પડે, એટલે ભગવાન પાછું બહુ આપી દે તોય તકલીફ આવા આવે છે. પહેલાં જો વધારે લક્ષ્મીચંદ શેઠને થોડું વધારે આપ્યું તો શું તકલીફ થઈ, તો કે હવે એને ઈચ્છા નહીં થતી કે ભારત આવવાનું વિસરાઈ ગયું. હવે ત્યાં સંતોને એવું કહી કીધું સંતોએ કે ભાઈ તમારે આવી રીતે રાખવું, ત્યાં જે પાછું આવતા રહેવું. હા, એટલે એમ કરીને ગયા તો એને સફળતા ઘણી મળી. બધા પહેલાં જે બહારના દેશની અંદર કોઈ વ્યક્તિ એ આવે ને વિશ્વાસ મૂકીને આટલું બધું કરી દેવું, બરાબર, તો એમનું જીવન થયું એટલા માટે. અને સંતોએ કીધું હતું કે થઈ જાય તો પાછા આવતા રહેતો, પણ આ બધું જતું રહ્યું એટલે ભગવાને વિચાર્યું કે હવે સારું આને આટલું બધું આવ્યું તો આને તો હવે વિસરાઈ ગયું, કારણ કે જે કંઈ થાય છે એ ભગવાન ઈચ્છાથી થતું હોય છે, બરાબર. અને હવે એની બીમારી આવી, ગંભીર બીમારી આવી, વિચાર કરો આટલું બધું સુખી જીવન તો કેમ આવ્યું, પણ આમાં કંઈક ભગવાનનું કંઈક હિત હોય છે કે આવું ધારે થાય. બધી રીતે બધી સારી રીતે બધું હોય, અચાનક કંઈક તમારું પ્રસંગ બગડે, કંઈક તકલીફ થાય તો હું માનું, બોલો. હવે એમ થાય કે સારું બધું હરખું હતું ને બાજુ આમ આમ પલટી કેમ ગયું, પણ એમાંય કંઈક ભગવાનનું કંઈક કરવાનું હોય છે. હવે આની અંદર આ લક્ષ્મીચંદ તો બીમાર થયા અને એ પાછી જેવા તેવા નહીં, ગંભીર બીમારી કે ભાઈ હવે 2 દિવસમાં ઊભા થઈ જાય એવું નહીં, બીમારી થોડી લાંબી ચાલી અને માંદા શરીરે પણ 15 દિવસ તો નોકરી ધંધે ગયા, પોતાની જવાબદારી હતી એટલે હવે 15 દિવસ તો ગયા. એટલે શેઠને એ વાતની શેઠે એ વાત એને જણાવી નહીં, પણ એટલે લક્ષ્મીચંદ શેઠે જે પોતાના જે પોતે બીજા જે હતા એના પેઢીના જે માલિક એને એ વાત નથી જણાવી કે હું બીમાર છું, હા કે રાખ્યું જવા દીધું, પણ આ શરીર છે દાદા કંઈ સુધી સાથ આપે, તમે પછી ના આમ તમે આમ
ડોઝ આપ્યા કરો 2-2 હજાર mg ના, તો સહન થાય તો કઈ લગી જાય, પછી તો જે મોટું હોય એ તો આયા આગળ બહાર છોડે ના, તો શરીર તો જ્યાં સુધી એનો ધર્મ નિભાવે એ કે છોડે નહીં, પછી શરીરનું જે સહન હતું જે ક્યાં સુધી ઝીલે. એટલે એક દિવસ તેઓ દુકાને ન જઈ શક્યા. એટલે શેઠે તપાસ કરી અને બીમાર લક્ષ્મીચંદની ખબર કોડા જાતે પહોંચ્યા. શેઠને પણ થોડી લાગણી હોય કે ભાઈ મારા માણસ જે છે, કારણ કે શેઠનું એવું હતું એટલે પછી એને સહેજે લાગણી ભાવ હોય થાય કે જે આવી રીતે પોતે પોતાનું માનીને કરતા હોય. એટલે આવા લોકોને તો જે હોય એની સહેજે ઈચ્છા થાય કે આને જોવા જઈએ. આ શેઠ પોતે એ લક્ષ્મીચંદની ખબર માટે જાતે પહોંચ્યા અને એને કીધું કે અરે ભલા માણસ, આ રોગથી તો ઘેરાઈ ગયા છે અને હજુ દવા નથી કરી, લો હું તમને વ્યવસ્થા કરી દઉં. જો આવું ક્યારે થાય, પેલાને પોત બોલો આવી જે શેઠ આવે એને હું લેવા દે, કારણ કે એમને તો પગાર આપીને રાખ્યા કર્યા હતા. પણ એ શેઠને જે હતા પેઢીના જે માલિક, એની બી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આ બિચારા રોગથી ઘેરાઈ ગયા છે તો હું તમને વ્યવસ્થા કરી દઉં. એ જ્યારે આપણું જીવન હોય ને ત્યારે આવું થાય, જેમ પેલા દિલીપભાઈને, પેલા એને એને એટલો બધો ભાવ હશે દિલીપભાઈ જોડે કે તમે કયો એ કરી દો પણ તમે રહ્યો બસ, કારણ કે એનું જીવન એવું હતું ને. એટલે સહેજે આવા લોકો સહેજે પેલાનો એને જોડે એને સારું વ્યવહાર રાખે, ફક્ત નોકરી ધંધા કે એના માટેનું સંબંધ ના રાખે, એ જો સાચા દિલથી લાગણી રાખે કે આ વ્યક્તિ સારો છે, એનું જીવન સારું છે, શુદ્ધમય જીવન છે, પવિત્રમય જીવન છે, માટે આની જોડે આવું રાખવું જોઈએ. આ શેઠે પણ આના માટે સરસ વ્યવસ્થા કરવા માટે એક વાત કરી કે હું તમને વ્યવસ્થા કરી દઉં. એટલે તેમણે તે દવા આપી, પણ આ દવા દારૂ સાથે લેવાની કીધી. લક્ષ્મીચંદની આંખમાં આવે એ દવા જે હતી ને એ દવા લેવાની, પણ કઈ રીતે કે દારૂ સાથે લેવાની. એણે એવું કીધું કે વ્યવસ્થા કરી દીધી, પણ હવે લક્ષ્મીચંદ જે હતા એના આંખોની અંદર જે નિયમની દ્રઢતા અને નિષ્ઠાત્મક જે દ્રઢતા તે ઉપસી આવી આવી ગયો બહાર. એણે કીધું કે શેઠ, આ દવા તો ગળે નહીં ઉતરે, કારણ હું સ્વામિનારાયણનો ભક્ત છું. કારણ કે લક્ષ્મીચંદ સેનને યાદ આવી ગયું અને યાદ હતું જ, અને એ જે એને દ્રઢતા કરી હતી, સંતોએ કીધું હતું કે તમારે આટલી વાત રાખવી ધ્યાનમાં, વ્યસનથી વેગળા રહેવું અને જે નિયમો છે એ ક્યારેય છોડતા નહીં, એટલે જે પંચવર્તમાન હતા એનાથી બહાર જવું નહીં, જે શિષ્યાપત્રી પ્રમાણે જે કીધું છે એ રીતે રહેવું. એટલે જ્યારે પેલા શેઠે એને કીધું કે આ દવા તમારે દાળ સાથે લેવી પડશે, દવા હતી એવી એટલે કઈ, પણ તેમણે કીધું કે જો જે થાય તે દવા હોય પણ એને હું આ રીતે દવા સાથે દાળ સાથે નહીં લઈ શકું, કારણ કે હું ભગવાનનો સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. તો પેલા કે જોજો, હવે તમારી જ્યારે દ્રઢતા હોય તો સામેવાળા, અરે ઓછી હોય તો સામેવાળા ડગાવ પ્રયત્ન પણ કરતા હોય છે, પણ જ્યારે દ્રઢતા હોય ને તો કરાચ કે ને તો પેલો સામેવાળો પાછો પડી જાય, જો તમે હરખી દ્રઢતા હોય તો. તો આ ભક્ત પેલા જે હતા ને શેઠ, તો એણે કીધું કે ભલે અરે ભક્તરાજ, જ્યારે આવું સામે આવે અને ત્યારે પણ જો દ્રઢતા રાખવી ને એ જ મોટું કામ છે, આ શરીર બીમાર હોય બરાબર એ તમારું, અને હવે એવી આજ્ઞા થાય તો હવે કે હવે ભાઈ તમે આ શેઠ કે છે જુઓ. પછી અરે ભક્તરાજ, શરીર હશે તો ધર્મ પડાશે, સાચી વાત ને દાદા એ ખોટી વાત? શરીર હશે તો ધર્મ પડાશે કે નહીં, કે નહીં? તો દવા લેવી જોઈએ કે ના લેજો, દારૂ સાથે લેવાય કે ના? ના, દારૂ સાથે લેવાની. તો પણ શરીર હાજું નહીં એનું હું પણ પણ એ પણ એ દવા ના લીધી તો શરીર ખલા બગડી ગયું, હરખું ના થયું, ફરી વધારે પડતું બીમાર પડ્યું. તો ખરું હા, એમ જો એ તમારી જેમ આવી દ્રઢતા વાળા છે દાદા, જેમ તમારી દ્રઢતા છે ને એમ લક્ષ્મીચંદ સેન પણ આવી દ્રઢતા હતી. કેવી દ્રઢતા કે ભાઈ, એટલે એણે જે કીધું ને કે જો શરીર હશે તો ધર્મ પડશે, માટે લો શક્તિ પણ આવશે અને ભૂખ પણ લાગશે, એટલે આને આવી સલાહ આપી. તો જે ઢીલા પહોંચા હોય ને એટલે એ પણ વિચાર, હા વાત તો સાચી છે, સારું આ શરીર રહેશે તો ધર્મ પડશે ને, તો બીજા હોય ને ફોસી તો આમ થાય કે ના ભાઈ આવા સાચી વાત છે, હવે
આવું. અને પાછો એને ભાવ વધારે, પેલાને એ જે શેઠ હોય એટલે એને થાય, ઓ આ પાછા મારા શેઠ છે, આટલી બધી મારી એ ચિંતા રાખે છે, અને એમણે કીધું છે તો તે સલાહ માનવી જ જોઈએ. લેવાઈ જાય, લપસી પડે કે હવે સાચી વાત છે ને, હવે ધર્મ પડશે તો, અરે શરીર હશે તો ધર્મ પડશે ને. તો એ ટાઈમની અંદર જે મક્કમતા રાખવી, આત્મનિષ્ઠા રાખવી, આ બધી કસોટી ત્યારે જ થાય કે કોઈ આવું તમને લાગણીથી કહે, હે તમારી ચિંતા કરીને કહે, અને એ પાછું તમને થોડુંક સમજાવે કે જો ભાઈ આ શરીર હશે તો ધર્મ પડશે. તો તે ટાઈમે ભલભલાઈ મતી દગી જાય અને એનું માની, અને આ જે ધરતા હોય કે આવું ના ખાવું જોઈએ, અખાદ્ય જે કહેવાય કે જે આવું વ્યસન કે જે આ કેફી પદાર્થ કહેવાય એ ના લે, તો એ ટાઈમે પણ છૂટી જાય. હવે મૂક, હવે સાચી વાત છે. હવે આપણે પાછી એને પાછું વિચાર એવું પણ આવી શકે કે આપણે તો ક્યાં એને વ્યસન કે કેફી તરીકે લેવું છે, આપણે તો ફક્ત સજાને હારા થવું એના પૂરતું જ લેવું છે ને, એમાં શું થઈ જવાનું તારે? અને એ તો પાછું ઘડીક પૂરતું છે, આપણે કંઈ એને કંઈ હારા લેવાનું નથી એને પીણા તરીકે, તો એમાં શું થઈ ગયું? લે લેવા દો ને, પછી આપણે કંઈ જે પ્રાસિત પ્રાસિત કરી લેશું. કાં તો આપણે તો આપણે કંઈક ખોટું તો જાણીને કર્યું નથી કે ભાઈ પીધું છે, પણ શરીર સારું થાય એના માટે જ કર્યું છે ને, માટે લેવું જોઈએ. આવી પણ આવો વિચારો પણ પાછા આવી શકતા હોય છે જો તમારી દ્રઢતા ના હોય તો, પણ જો ખરી ખરી મક્કમતા હોય તો આ ટાઈમે આ વર્તમાન પંચવર્તમાન એની જે આ નિયમની દ્રઢતા એ અડગ રહી શકે છે. બાકી આ શક્યતા ખરી પડવાની. માટે આ શેઠે આવું કીધું એટલે લેટ એટલે શેઠ લક્ષ્મીચંદે અતિ અશક્તિમય પછી ઝીણા સ્વાદે કીધું કે જો શેઠ, હવે શેઠ હતા એટલે હવે એને એવું તો પાછા આમાં છે ને આ બધું મોહબતમાં આવી જાય તો જતું રહે બધું. કોઈ સગાવાળા કોઈ આવીને તમને કહે તો તમને તરત મોહબત લાગી જાય ને, ઓ આ સાચી વાત માનવી જોઈએ. પણ આ શેઠને કોઈ મોહબત ના લાગી એટલે આ શેઠનું તો ઘણું બધું આપણને શીખી જાય છે કે આવું થાય ત્યારે પણ કેવું હોવું જોઈએ. એટલે એમણે તો કીધું કે જો અત્યારે દવા લેવી ઠીક નહીં પડે, કારણ કે રાત થઈ ગઈ છે, માટે સવારે જોઈશું. એટલે તેઓ આંખો મીચીને પડખું ફરીને સૂઈ ગયા અને શેઠે તો હઠ મૂકી દીધી અને વિદાય લીધી. એ શેઠ કે ભાઈ હવે તમે જાણો ભાઈ, હવે મેં મારી ફરજ કે જે હતું મેં પૂરું કર્યું. એટલે શેઠ તો નીકળી ગયા, વિદાય લીધી. રાત વીતી રહી હતી, લક્ષ્મીચંદના અંતરમાં વિચારોનો વંટોળ શરૂ થયો કે હવે એને વિચારો શરૂ થયા. અને આ ટાઈમે બરાબર આ ટાઈમે જ જ્યારે આટલા માટે દુઃખ પડે ને ત્યારે તમને બધા વર્તા વિચારો આવે કે આમ ના કર્યું તો સારું હતું, આવું કર્યું તો સારું હતું, આવું મારે નહોતું કરવું, અમારે આવી આજ્ઞા નથી તોડવાની. આ બધું ત્યારે જ આવે, એ દુઃખ પડે ત્યારે, સુખમાં હોય ત્યારે કશું ના યાદ આવે. એટલે બધું આવું છે, દુઃખ આવ્યું એટલે આ બધા વિચારો શરૂ થયા. કેવા વિચારો? ઓ હું ક્યાંથી આવી રહ્યો, હું ક્યાં હતો એટલે ક્યાંથી આવી ગયો. સંતોએ મને ખપ પૂરતું ભેગવા માટે ભેગુકરણ કીધું હતું. સંતોએ એને પહેલાં સલાહ આપી હતી કે જો ભાઈ તારા તારું ખપ પૂરતું થઈ જાય એટલે પાછું તારે આવતો રહેવાનું. પણ ખજાનો તો ઉભરાઈ ગયો હતો એટલે આને તો બધું વિસરાઈ ગયું હતું, અને આ બધું યાદ ક્યારે આવે? સુખમાં બધું યાદ આવ્યા દાદા, એટલા માટે જ આ બધું થતું હોય છે. એટલે જ્યારે પછી આની છેલ્લે વાત કરશું આ વિશેનું જે કંઈ સાર નીકળતું હશે. તો આને કીધું હતું સંતોએ કે જો ભાઈ તને ખપ પૂરતું થાય લો પાછું આવી જવું. એના બધા વિચારો એને શરૂ થયા કે સંતોએ મને ખપ પૂરતું ભેગું કરવા કહેલું તો અહીં હું શા માટે હવે રોકાઈ ગયો છું, એ હવે વિચાર આવે છે. અને અહીં જો હું મરું તો આ રૂપિયા કોના ખપના દાદા? અહીંયા ની આ બધું કમાયા પણ હવે બધું સર ઘર બધું વ્યવહાર કુટુંબ પર્યા બધું ત્યાં છે, અને સારો જે સત્સંગ ને જે કંઈ એ બધું ત્યાં છે, અહીંયા તો પોતે એકલા હતા, તો આ બધું લાગશે કોને ખપમાં? આ બધું તો હું કમાયો ખરો પણ મારું તો અહીં કોઈ છે નહીં, બરાબર? તો હવે એ કોને ખપમાં લાગશે? અને પાછા ઘરે તો પૈસા રૂપિયા મોકલ્યા નહોતા, કારણ કે એ ટાઈમે વ્યવસ્થા એવી હતી ને કે ભાઈ બેંકમાં મોકલી દે સીધા ત્યાં ટ્રાન્સફર થઈ જાય ને એના ખાતામાં જતા રહે. અને અને શા માટે એને ઘરે ના મોકલ્યા? પૈસા કમા કર્યા પણ ઘરે મોકલ્યા નહોતા, એટલે હવે એવી ચિંતા વધારે ઉપડી કે આ રૂપિયા તો ભેગા કર્યા ઘરે નહીં મોકલ્યા હજુ, બરાબર? હવે એ કમાણી કોને લેખે લાગશે? કારણ કે બીમારી એટલી ગંભીર હતી કે જેમાં સાજા થવું શક્યતા નથી,
એટલે આ બધા વિચારો આવ્યા કે હવે આ બધું કમાણી કરી કોને લીખે લાગશે, કુટુંબ પરિવારમાં નહીં જાય, અને જે કીધું એ નથી કર્યું. માટે હે મહારાજ, શેઠને સંતોના શબ્દો બહુ સાંભળ્યા અને સંકટ સમયે શ્રીજીના સ્મરણની યાજ્ઞા યાદ આવી. આ ટાઈમે જ યાદ આવતી હોય છે યાજ્ઞા. અને તેમણે રોમાંચિત ગાત્રે કરીને ગદગદ ભાવે પ્રાર્થના કરી અને એમાં ખોવાઈ ગયા સ્મરણની અંદર. એ ટાઈમે બરાબર યાદ આવે, જોયું. એટલે આ બધું યાદ કરતાં કરતાં શેઠને સંતોના શબ્દો સાંભળ્યા હતા કે સંતોએ મને ઘણો ઉપદેશ આપ્યો હતો કે આવું ના કરતા, આવું કરજો, આટલું થાય એટલે પાછા આવતા રહેજો. એટલે એ ટાઈમે બધું, તો એ ટાઈમે બધું સાંભળ્યું. એટલે એ ટાઈમે બધું યાદ આવ્યા કે જ્યારે તમારું બધું સવડું થણ બદલે બધું અવળું જ પડે, ઊંધું જ પડે, તો એ ટાઈમે બધું યાદ આવે કે આમ ન કરવાનું હતું અને કરી નાખ્યું. સંતોએ ના કરી હતી કે આમાં રોકાણ ના કરતા, આ બિઝનેસમાં રોકાણ ના કરતા. ગુરુજીએ કીધું હતું કે ભગત, આ તારા આ બધું આ કરવા જેવું નથી, આ તારા ઘર લેવા જેવું નથી, કે આમાં પૈસા રોકવા જેવા નથી. પણ ત્યાં લાલચ આવ્યો હોય કે ભાઈ આમાં આ તો છે ને મોટલ છે ને, તારે આટલો બધો ઇન્કમ આવે છે એવું, હા તો હવે જો આને થોડું આમ કરશું ને તો હજુ એની ઇન્કમ વધી જશે. તો કેટલા તે કા પછી ગુરુજી, ગુરુજી આવું છે, સંતોને કહે કે આમ છે, બહુ ઇન્કમ આવવાની છે. એટલે અને ગુરુજી આ થશે ને કે તો આનું શું છે, આપણે આટલું દાન થશે વધારે આવેલે વધારે. પણ એ ટાઈમે ગુરુજી સંતો ના પાડી કે ના આપણે આવું હવે બસ આ બહુ થઈ ગયું, હવે નહીં કરવાનું. તો એવા એને કેટલાય એવા દાખલા છે, ઉદાહરણો છે કે જે કરવા ઊંધા પડ્યા છે, પૈસા રોકવા ના પડે ને પડ્યા, બધું નીકળી ગયું. અને પછી રડતા રડતા આવે કે ગુરુજી હવે બહાર કાઢો, હવે આમ થઈ ગયું, ઘરે વેચવા લોન નહીં ભરાતી ને હવે ઘરે જવાનું. તો ના પાડી હતી પછી કેટલું બધું દેવામાં ડૂબી જાય કે ઘરે આપી છોડવું પડે એવું થઈ જાય, ભાડા ઘરમાં રહેવા જવું પડે. એ ટાઈમે ના પાડી હતી કે આવું નહીં. પણ છતાંય જે લાલચ લોભ લાગી હોય કે જેને લઈને પડે એ તો ના પાડી હોય. તો હવે આ શેઠને પણ યાદ આવ્યું બધું, પણ એને મહારાજની યાદ યાજ્ઞા યાદ આવી અને રોમાજી ગાત્રે મહારાજને પ્રાર્થના કરી એમાં એ ખોવાઈ ગયા. અને મધ્યરાત્રિએ બારણે અવાજ આવ્યો, કેવો યાદ આવ દાદા, ઠકઠક અવાજ આવ્યો મધ્યરાત્રિએ. હા, એટલે શેઠે પૂછ્યું કે કોણ? ત્યાં તો મન સિદ્ધ પ્રકાશ ઓસરીમાં લેરાયો હતો અને સાક્ષાત શ્રીજી મહારાજ હતા, હવે આવ્યા. એટલે પૂછ્યું કે તમે કોણ છો? શેઠે પૂછ્યું. એટલે મહારાજે કીધું, પ્રથમ તેમણે મહારાજના આ પ્રથમ દર્શન હતા શેઠને, મહારાજના પ્રથમ દર્શન હતા. તે મહારાજ કે તમે જેનું ભજન કરો છો તે સ્વામિનારાયણ છે. અમે તમારો શુદ્ધ પ્રેમ અને પ્રાર્થનાથી રાજી થઈને અમે આવ્યા છે, માંદગીમાં મૂંઝવણ થઈ છે માટે અમે આવ્યા છે. લો આ ખાઈ જજો એટલે સારું થઈ જશે. એટલે જ્યારે ગદગદ કંઠે પ્રાર્થના કરીએ બરાબર, તો ભગવાન અચૂક ભક્તની રક્ષા કરવા આવે છે. જો સાચું દાન સાચી દાનત હોય અને એને ફરી પશ્ચાતાપ થતો હોય, તો જ્યારે આવા સંકટ સમય આવે છે એ ટાઈમ પશ્ચાતાપથી જો એ યાદ કરે પ્રાર્થના કરે તો ભગવાન શ્રીજી મહારાજ જરૂર આવે છે. આપણા જે ભગવાન છે એવા દયાળુ છે, કરુણાસાગર છે, કે જેને પોતાના ભક્તનું દુઃખ જોઈ શકાતું નથી, એ હમેશા માટે જોતા રહે છે. પણ આવું કંઈક આડું અવળું કરે એટલે ભગવાન થોડુંક એને બે થાપટ મારે કે હલો હખણો થઈ જાય ને, પેલો શું કે પાછો આગો પાછો થયો હોય ને, એટલા માટે. એટલે ભગવાને તો પછી જ્યારે આવું થયું યાદ કર્યા એટલે ભગવાન આવ્યા એને કહે કે લો આ તમે ખાઈ જ સારું થઈ જશે. લક્ષ્મીચંદ મંત્રમુગ્ધ દશામાં હાથ લંબાવ્યો, મીઠું અને તુલસીના પાન હાથમાં આપ્યા. એ મહારાજે ફક્ત મીઠું અને તુલસી લો અને કીધું કે આ ખાઈ જજો. અને ફરી મહારાજે કહ્યું, હવે દેશમાં આવો ત્યારે ગરડા આવજો, ત્યાં મળીશું. અને એ પ્રકાશ મૂર્તિ અદૃશ્ય થઈ ગયો. મહારાજ આવી અને પોતાનું જે હતું એ કહી જતા રહ્યા કે જો આ આપું છું, જમી લેજો. અને હવે તમે દેશમાં આવો ત્યારે ગરડા આવજો, આપણે ત્યાં મળીશું. આ મારા દિવ્ય સ્વરૂપે આવીને એને આવું આપી ગયા, એની રક્ષા કરી ગયા. શેઠ તો આમ આનંદ પુલકિત થઈ ગયા, રોમે રોમ આમ તમારા આનંદ આનંદ. અને મહારાજે આપેલું મીઠું તુલસી જમ્યા ત્યાં તો અંગો અંગમાં
સ્ફૂર્તિ આવી ગઈ, દાદા તમને કેમ છે અત્યારે? હે, એ તમારી, તમારો ભાવ કે તમારી શ્રદ્ધા કે વિશ્વાસ એનું પણ ઘણું કામ કરે, કારણ કે આ તો બધું એની પર ચાલતું હોય છે, આ તો બધું નિમિત્ત હોય છે, દવા ટીકડી જે કંઈ હોય બધું, પણ એ તમારા અંદરના એનાથી પણ આવું હોય છે હોય. હવે આમાં કંઈ એને એટલી બધી ગંભીર બીમારી હતી કે એમાં તુલસી મીઠું હું કંઈ કશું કરે? હવે એને બીમારી કંઈ કેન, આપણે એક્ઝામ્પલ તરીકે એમને જે બીમારી લખી નથી, પણ એ કદાચ એમને કંઈક કેન્સરની હોય કે કંઈક શરીરમાં બીજી કંઈ ડાયાબિટીસની વધારે વધી ગયું પ્રોબ્લેમ હોય એવો હોય, પણ આ તુલસીને મીઠું જ હરકું થાય? એ તો ખાલી નિમિત્ત છે, ભગવાન એ તો એવી ઉર્જાના શક્તિથી સારું થયું હોય, પણ તુલસી મીઠું એક નિમિત્ત છે કે જેમાં એને આપ્યું કે સારું થઈ જાય, કંઈ એનાથી સારું કેન્સર એનાથી સારું થાય, કેન્સર થઈ ગયું હોય તે અને કાંઈ બોન ટીબી થઈ ગયું હોય કે તુલસી મીઠું સારું થાય દાદા, પણ એનો શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવથી ભગવાન સારું કરતા હોય છે, ભગવાનથી જ થયું હોય છે, પણ એને શ્રદ્ધા અને વિશ્વાસ હોય પછી એ આપે કે સારું આ તુલસી મીઠું મને થયું છે પેલું બોન ટીબી, તે હવે તુલસી મીઠું તો સારું થાય, પણ એને ભગવાન આપ્યું છે, ભગવાન એ વિશ્વાસ શ્રદ્ધા છે, હવે આપ્યા છતાં પણ એમ થાય કુશંકા થાય કે આનાથી સારું થશે કે નહીં થશે, આ તો સારું તુલસી મીઠું છે એને થતું સારું, તો ના થાય. માટે એમને તો સારું થઈ ગયું તુલસી જમે આ બધું કર્યું એટલે, અને સ્ફૂર્તિ આવી ગઈ, નખમાં એ રોગ ન રહ્યો, અને અઠવાડિયામાં તો શેઠનો વ્યવહાર વ્યવસ્થિત કરીને અન્યને સોંપી દીધો અને દેશમાં જવાની તૈયારી શરૂ કરી દીધી. શેઠ હતો ભાઈ, બહુ પેલો જે શેઠ હતો પીઢીનો માલિક, એને તો ભાઈ કીધું કે ભાઈ ના ના જાઓ ના જાઓ, પણ હવે જાઓ હવે રોકાવાય, એકવાર વાગે પછી થઈ જાય હરખું, કે ના ભાઈ પેલો શેઠ હતો બહુ મનાવ્યા એને, કીધું કે આમ કરી તેમ કરી બહુ વિનાવ્યા, અને એને પાછું પ્રલોભન આપ્યા કે જો ભાઈ તને હવે હું તને પેઢીના ભાગીદાર બનાવીશ, પહેલાં તમે આટલા હતા બઢતી આવી, પણ હવે તને 50% તારો ભાગ બોલો, આટલું પ્રબળ પ્રલોભન આપ્યું, પણ હવે રોકાય, અને રોકાય તો એ કેવો કહેવાય દાદા? એટલે પેલા એ પ્રલોભન આપ્યા કે તમને હું ભાગીદાર કરીશ, અને બમણા પગારના પ્રલોભન પણ આપ્યા, પણ હવે લક્ષ્મીસેનને અંતરામીનો સાથ સંભળાઈ ગયો હતો અને તૃષ્ણા અગડી ગઈ હતી, હવે કંઈ લોભ લાલચ રહ્યું નહોતું, કારણ કે ભગવાને એને હરખું ઠેકાણા લાવી કે બીમાર એવી પાડ્યા કે વાત જવા દો પછી તો, અને એમાં એને વિચાર વળતો આવ્યો મુક્તા હતી એટલે એવી કે જેથી કરીને ફરી પાછું એને સાંભળી આવ્યું, એટલે અને એટલા માટે જ આ દુઃખ તમને ફરી પાછા કદાચ વળતો વિચાર અને કંઈક શીખવી જતું હોય છે. આવું હવે એને જો બીમાર ના પડ્યા હતા જાતે તો આવું બધું થવાનું હતું? એમ થતા કે સારું હવે ભારતમાં જોતે રહ્યું ફરી દેશમાં, પણ આવું જે દુઃખ આવે ને ઈચ્છાથી જ આવતું કે કંઈક આપણું આવું હોય તો આવું થાય. માટે શેઠે તો તૃષ્ણા મૂકી દીધી હતી, એટલે એને તો બધું સંકેલો કરી બધું હરખું પાડી, અને એ શેઠે ભારતના કિનારે પગ મૂક્યો, ભગવાનની દર્શનની એની ઈચ્છા લાગી હતી, અને પછી પ્રતિજ્ઞા કરી હતી કે ભગવાનના દર્શન ના થાય ત્યાં સુધી અનજણ લેવા નથી. હવે ટેક રાખી હતી દાદા. આખરે એ તો ઘોઘલા પહોંચ્યા, કમાણીનો વિશ્વભાગ લઈ, અને ભગવાને એમને પત્ની સાથે ગઢડાની વાટ પકડી, પગપાળા ચાલતા 100 ગાઉનું અંતર કાપતા એમણે મહારાજના મહિમાની વાતો કરી એમના પત્નીને, અને એવી સમજાવી કે એના પત્ની પણ સત્સંગી થઈ ગયા. આ રીતે દાદાના દરબારમાં શેઠ પહોંચ્યા, મારા અંતરના ઉમંગથી મહારાજને એમને આવકાર્યા. મહારાજે એમને મહારાજે ત્રણે ભરી થાળ ભરી લક્ષ્મીચંદ શેઠે ના હરખના આંસુ છૂટ્યા અને મહારાજના ચરણ ભીના થતા રહ્યા, અને આ રીતે ભક્તિના અભિષેકથી મહારાજ ચરણામી અભિષેક થયો. આ રીતે થોડા દિવસ સત્સંગ લાભ લઈ સંતોને જમાડી શેઠે વિદાય લીધી, અને આ જીવન એમના દાનનો પ્રવાહ સત્સંગને માટે ખર્ચાતો રહ્યો. માટે જિંદગીમાં પ્રભુને પ્રદાન રાખી એમણે એમનું આખું આખું જીવન પૂરું કર્યું. આ રીતે એમણે પોતાનું જીવન પૂરું કર્યું. પણ આ શેઠના ચરિત્ર પરથી કેટલું બધું કહી જાય છે અને કેટલું બધું શીખ આપી જાય છે કે જ્યારે આવું થાય કે દુઃખ આવે તો દુઃખની અંદર પણ કંઈક ભગવાન સારું કરતા હોય છે. આપણે આમ થઈ જતા આપણને ફરી પાછા હરખા ઠેકાણે લાવવા આવું થતું હોય છે. અને શેઠની જે આજ્ઞાઓ કરી હતી એમાં સાળા વિચલિત થયા ત્યારે કેવું થતું હોય છે, આ ચરિત્ર પરથી એટલું શીખાય છે કે દુઃખ આવે ત્યારે નાસીપાત ન થવું,
જે કંઈ આજ્ઞાઓને આ પ્રમાણે જીવતા હોય છે તો કેવું કેવું આપણું જીવન થાય તો બીજાના પર કેટલી એની પ્રભાવ છાપ પડતી હોય છે તો એનો કેટલો આપણી પર ભાવ થાય, આ બધું આ શેઠના જીવનથી ચરિત્રથી કહી જાય છે. માટે આપણે પણ એમાં જેવું જીવન થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મતમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.